अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। क्रांति केवी होय हथियार ने पानू काटतो तो आम अने एमा एक बाई आवी एक छोकरी आवी एने आवीने कीधुं मारे तारी अड़े लग्न करवा छे पेला मोटा भाई पाहे गेली એને કીધું કે મારે તો જા ઘરના છે અને અમારો નાનો ભાઈ કે આમ છે નદીએ ન્યા જ કીધું ત્રિલોકના નાથની બહેનો ત્રિલોકનો નાથ એટલે ઈશ્વર પછી રાવણને જ કહેવાય એ ત્રણ લોક જીતીને બેઠો હતો પણ મુદ્દો એ હતો પાછો કે એ દગો કરવા માટે આવી હતી હાચો પ્રેમનું તો ચોખવટ કરતું પાછી નકર કે તમે એવી વાતોને પ્રોત્સાહન આપો છો પ્રેમ કરવા આવે ને નાક કાપી દો પ્રેમ વસ્તુ જુદી છે પ્રેમ સમજવો અઘરો છે ખબર હોય બીજી લાંબી તમે રેવા દો એ તો જેના ઉપર વીતી હોય એને ખબર હોય અને જે વી વરહુદી બાવી બાવી ત્રેવી ત્રેવી વરહુદી જેને પાળી જેને ધાવણ ધવરાયું હોય જેને કોળિયા દીધા હોય જેણે મોટા કર્યા હોય એનાથી વધારે પ્રેમ દુનિયાના ઘોઘાઓ તમને ન કરી શકે એટલી ખબર હોવી જોઈએ હા સચ્ચે પ્રેમ કી તો સારે જહા પે અસર હો વાતાવરણ આખું પ્રેમમય થઈ જાય એ વસ્તુ જુદી છે સબરીના આશ્રમની આજુબાજુના હિંસક પ્રાણી હિંસા મૂકી દે એવા કેટલાય સંતોના આશ્રમ એ વસ્તુ જેને પ્રેમની ખબર નથી ને હાલી નીકળ્યા મેરે જનાજે મેં સારા શહેર નીકળ્યા મગર વો જાલિમ ન નીકળી જિસકે લીએ મેરા જનાજા નીકળા ખોટાડીના પેટના થામાં તને પ્રેમનો એકડો કેમ ઘૂંટવો એ ખબર નથી એક ચારણ તરીકે હું આ બોલું છું અમારે હાથું કેવું જોઈએ એટલે કહું છું જ્ઞાતિવાદને આપણે બિલકુલ નથી માનતા પણ જે માવતર માવતર છે અને કોઈ કે પાછા અમુક અમુક આપણે બધાને નથી કહેતા પણ અમુક મીડિયા વાળા જે કહે છે એને હું કહીશ મારે એવું કાંઈ કોઈના માટે ઓલું નથી પણ કે તમે તમારા છોકરાને તમે તમારી જાગીર કેમ સમજો છો તો તું જાગીર થઈ જા અમારી છોકરાને માવતર પ્રેમ કરે કામ તમે કરો આમ ન કરો એને તમે જાગીર કયો છો એ વસ્તુ જુદી છે આખી ઘડતર અને અમને ખબર છે વિશ્વની આર્ય નહીં વિશ્વની મોર ભારતને સુપર પાવર બનાવો છે વિજ્ઞાન અપાવો શિક્ષણ એક કરો જ્ઞાતિવાદ તોડો બધું સાચું છે પણ પોતાના પોતાના હોય છે બીજા બીજા હોય છે પ્રેમ વસ્તુ જુદી છે પ્રેમ ક્યાંથી મળે છે પ્રેમ કેમ છે ત્યાં સુધી તો તમે ફૂગવા નથી દીધા તમને તો દારૂમાં ફૂલ થઈને અગાસી માથે ડીજે ચડાવી અને પછી આમ ઠેકડા મારી આમ આમાં ગળામાં હાથ નાખી દે એને તમે પ્રેમ કયો છો અને પાછા પ્રેમની વાતો કરો છો તમે એટલે હું આ વાત કરું છું ઇતિહાસોને પઠાર અસોને જિસકો ગાયા તલવારો કી શાહો ને જિસકો ધુનરાયા વહી કલમ કા ધની જ્ઞાન કા કારણ હું મેં ચારણ હું મેં ચારણ હું મેં ચારણ હું મેં હા હમણાં એક આમ તો વધારે બહુ કોક પાસે હામે વાળો હીરો બની જાય એના વિશે ઘણા હું કે તમે કેમ ન બોલ્યા મેં કીધું ન બોલા ઈ બોલો થઈ જાય એક ભાઈએ કંઈક લખ્યું હોય છે એની રીતે પણ કદાચ એને ખબર નહીં હાલો ખેર વધારે આપણે નથી પણ જે જે
બન્યું છે જે છે મને કોકે પૂછેલું મને કે ગઢવી તમે ગઢવી હોય ને ગઢવી અદા એમને કવિરાજ કહે ડોબા ભેંસાતો હોય ઢોર ચારતો હોય એને કવિરાજ કહે તો ગમે તમે જો કવિરાજ જે જાણતો હોય ચારણ હું છે કવિરાજ એમ કહે પછી એક દુઓઈનો આવડતો તો કે કવિરાજ બાકી ભારતમાં મહાન કવિઓ થઈ ગયા જ્યાં સુધી પહોંચી ન શકાય પણ કવિ કવિતા લખે તો જ કહે એનો હગો ભાઈ હોય તો એને કવિ ન કહે એનો બાપ હોય તો એની કવિને કવિ કહે ગઢવી કવિ ગમે હોય ને કવિરાજ શું કામે આવું મને કોઈ પૂછ્યું કે ભાઈ આનું કારણ મેં અને મેં એને જવાબ આપ્યો એ આપને કહું વાત નીકળી એટલે અને મેં કીધું બધાય કવિઓ થઈ ગયા ભારતમાં એને મારા લાખ લાખ વંદન છે પહોંચી ન શકાય જેને ડગલે પગ ન માગી એવા કવિઓ કામ કવિતા બોલે ભજન બોલે આર્તનાદ કરે ને ભગવાનને સાંભળવા ઉતરવું પડે એમાં હાલે જ નહીં ઉતરવું પડે એમાં હાલે નહીં એવા કવિઓ થયા એને વંદન છે પણ ચારણને કવિ કહેવાયનું એક જ કારણ ટૂંકમાં મેં એને જવાબ આપેલો કે કોઈ કવિઓએ ભગવાનને હામાં કવિતાઓ સાંભળાવી છે કોઈએ ફૂલના બગીચાને સાંભળાવી છે કોઈએ દરિયાને સાંભળાવી છે કોઈ 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 રીતે હવ હવ રીતે કોઈ માણસોને સંભળાવીએ છે બધાય કવિઓને વંદન કુદરતને માતાજીને ઉતરવું પડે બધુંય હાચું પણ એક જ ચારણ એવો છે બે હાથમાં તરવાર હોય ઇતિહાસ સાક્ષી પૂરે કહું છું બધા મારું નથી કેતો બે હાથમાં તરવાર હોય લોહીના ફુવારા ઉડતા હોય અને દેશ માટે જ્યારે બાટકો બોલતો હોય પછી તમે આગુ નથી જાવ ભૂચર મોરીના યુદ્ધમાં અમારો મૂળુભાઈ ગઢવી નામનો ચારણ હાથમાં તરવાર લઈને યુદ્ધ કરતો અજમલિયો અલંગે લાયો લાખા હર ધણી દંતુસળ પગ દે અને અંબાડીએ હણ્યા અફત અહર યામ તરવારનો બાટકો બોલતો હોય અને વીરરસના છંદ પણ બોલાતા હોય અને જરા કાંઈ આજુબાજુ વાળા પોતાના મુખ્યત્વ ઢીલા પડે તો કાવ્યનો ધોજ વસતો હોય મારો 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 ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખડગે રગત વહતી ખાળ અને એ માલ ફળાક ફળાક તરવારના ઝાટકા છૂટે લોહીના ફુવારા ઉઠે અને એ ફુવારા કવિને માથેથી આમ દડેડા નીકળતા હોય રેગાડા પોતે પણ વેતરાઈ ગયો હોય અને આમ લોહીના રગેડા લૂસતો જાય યુદ્ધ કરતો જાય યુદ્ધના મેદાનમાં હાથી વગરની હોંઠું હોંઠું વગરના હાથી ધડ વગરના માથા માથા વગરના ધડ ઢૂંઢે ઢૂંઢ થતા હોય અને વચ્ચે ઊભીને કોઈએ ગીત ગાયા હોય તો અમે ચારણોએ ગાયા છે એટલે એને કવિરાજ કહેવાય છે હાઈ કટંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન ફલેટો ભાઈ કટંત કર લેરો કર હું સબ સેન સમિટો કર કટંત સિર લેરો સિર હુતન તન હુઈ તુટો સિર તુતન ધર લેરો ધર હું સન મુખ ભાઈ ફેટો ધર ફટંત ફટંત કવિ ચમત કહે પછી રોમ રોમ લગે લરન એટલા માટે ઈ કાવ્ય ફરજ છે એટલે હું યુવાનોને કહું છું કે તમે કોણ છો તમારી અંદરની શક્તિ જગાડો દુનિયાના જેટલા દેશ છે એની પાસે જે શીખવાનું જેટલું જેટલું મળે એ લ્યો બિલકુલ આપણને કોઈ અરે વાંધો નથી ઘણા કોઈ દેશની ટીકા કરાય જ નહીં હું અહીંથી કહું છું હું અહીં બેઠો બેઠો કહું ફલાણો નીચ છે તો હું એનાથી ડબલ નીચ હું તો જ ઓને નીચ કહી શકું પણ આપણા ધર્મ ઉપર અમુક કોમેન્ટ કરે છે એટલે હું જાહેરમાં કહું છું કથાઓ ઉપર ધર્મો ઉપર શ્લોક ઉપર આપણામાં જે કાંઈ થાય બધું આપણા ઉપર જ કરવાનું આપણા સનાતન ધર્મને જ વિખી ચૂકી નાખવાનો મને મારો ધર્મ મહાન છે એમ કહેવાનો હક છે મારો ધર્મ મહાન છે કહેવાનો મને હક છે પણ ફલાણો ધર્મ નીચો છે એ કહેવાનો મને હક નથી અને એટલે જાહેરમાં કહું છું કે બીજાના ધર્મને નીચો કહે ને એના ઉપર ખરાબ કોમેન્ટો કરે આનાથી મોટો નીચના પેટનો જગતના ચોકમાં બીજો ન હોય આ જાહેરમાં કહું છું હા એટલે હું કહું છું આમ કરું ઓલું કથા પણ હવે ખેર એનું આપણે આપણું કરવું એનું કામ કરે બીજું તો શું એમ એકચ્યુઅલી તમે બધા ભેગા થાવ સમય બગાડો છો ને એકચ્યુઅલી કથાઓમાં ને પ્રોગ્રામમાં ભજનમાં એકચ્યુઅલી દેશ ક્યાં ચંદ્ર સુધી ફૂગી ગયા તું ભડના દીકરા વાડીએ નથી ફૂગ્યો હજી સાનો મનો ઘેર ભેળો આ વાતો પાછા એ જ કરે અમુક ને કઈ ભણેલ ગણે ને આપણે જોયા છે કેટલું કેટલું ભણી ગયા હોય એટલે પણ મને વિચારતા વિદેશમાં યજ્ઞો ભૂરિયા એ ચાલુ કરે એને ખબર છે આપણા ઉપર આપણા વેદ ઉપર આપણી સંગ અને એક તમને કહી દઉં દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને તેથી મારા ભારતમાં સંતોની યુનિવર્સિટીઓ હાલતી હતી ભારતની ધરતી છે ભલા મારે તક્ષશિલા અને નાલંદામાં 5000 થી વધારે અધ્યાપકો હતા વિદ્યાર્થીઓ કેટલા હશે કેટલા દેશના વિદ્યાર્થીઓ અહીંયા શીખવા માટે આવતા હતા જેટલા જેટલા એ આખી તક્ષશિલાને હળગાવવામાં આવી અને જેટલા સમય સુધી જેટલા મહિના રોકાણા ત્યાં સુધી પુસ્તકો ઉપર જ આખું રાંધ્યું હતું આક્રમણકારીઓ એ દુશ્મનોએ કેટલા ને કેટલું લઈ ગયા આજ પણ નાસા ને કોઈ પણ ઈસરો કે નાસા વિજ્ઞાન ને મિસાઇલ છોડવી હોય તો ગ્રહ સુધી જવું હોય તો આપણું પંચાંગ રાખે છે કે આ તિથિ આ ગ્રહ આ જગ્યાએ હોય છે દરિયામાં ભરતીને ઓટ ભારતના કેલેન્ડર ઉપર આવે છે 31 વાળાના કેલેન્ડર ઉપર નથી આવતું નક્કી કરી લેજો
તમે બધું જાણો, વિજ્ઞાન બહુ, અંગ્રેજી શીખો, બધું બધું કરો, મને કાંઈ વાંધો નહીં, પણ આપણું કાંઈ નહીં. એકચ્યુઅલી આપણે બધું એક જણો તો હમણાં 6 મહિના વિદેશ ફોરેન રોકાઈને પાછો આવ્યો, એરપોર્ટમાં ઉતરીને બહાર નીકળ્યા, ભેગો આમ ધૂળ લઈ આમ કંઈક નીચેથી લઈને આમ હું કીને કે અરે રાયની માટી બગડી ગઈ, દુર્ગંધ આવે. કોકે કીધું પોદળો છે આમ ધરી જો, હવે ખોખા માટીની સુગંધ નથી બદલી, તારું બદલી ગયું બધું. એમ કોઈની ટીકા શું કામે ભાઈ, બધા દેશને વંદન છે. જે દેશમાં સારું મળે એ લઈ લ્યો, ઘણા દેશમાં સફાઈ કેવી રીતે કચરો ન ફેંકવો, આ તે બીજું ઘણી સિસ્ટમ છે, એ બધું લઈ લ્યો. આપણી પાસે સારું છે એ આપો, એની પાસે સારું એ લઈ લ્યો. દુનિયાના બધા દેશને અહીંથી હું વંદન કરું છું, એક ચીન ને પાકિસ્તાન સિવાય. એને તો કેમ કરવું ભાઈ, એને તેમ થાય કઈ ભીજી નાખી આપણે હાવ. પાકિસ્તાન બિચારાને શું છે, એને તો હવે ટમેટા બંધ કરી દીધા તો રાયડું ફાટી ગયું, મૂકા ટમાટર ટમાટર છે થવા માંડ્યું. દૂધ બંધ કરી દીધું તો 180 રૂપિયા લીટર દૂધ ત્યાં થઈ ગયું. એ પાસે આપણા બાદવા, હું તો ઘણી વાર કહું બાપુ કે અમારા ગામડામાં માતાઓ બહેનો હોય, ગામડાના હોય ખબર હોય, ચોમાહામાં બસ અત્યારના સમયે બેનું દૂધિયા ને તુરિયા ને ગલકા ને એવું બધું વાવે, પાછળ વાળો હોય ને તો એમાં વાવે, ફળિયામાં વાવે, આવું કરે. તો એક વાડામાંથી બીજા વાડામાં તુરિયાનો વેલો ઉયો ગયો હોય, ન્યા તુરિયું આવે અદા, અને બાપજી ન્યા તુરિયું આવે ને મોટ, અહીંથી બેન આમ વેલો ખેંચી લેવા જાય તો ઓલા બેન દાંતરડું લઈને થોડે, નકર વેલો આના વાડામાંથી જ ગયો હોય, પણ મૂળ તુર્યું આવ્યું ઓલાના વાડામાં ને, અહીંથી દાંતરડું લઈને દોડે. એ કે વેલો તારો હાથ બે કપાઈ જાય, આ તુર્યું મારા વાડા બાજુથી આવ્યું છે, એ હું જ લઈશ. જે દેશની બેનું વાડામાં આવેલું તુર્યું ન દે, એમાંય દાંતરડું લઈને હાથ કાપી નાખવાની વાત કરે, એ દેશના વડાપ્રધાન પાસેથી પાકિસ્તાન વાળા ખોખાઉન કાશ્મીર જોઈ છે. બોલો કોઈ દી ભેળું થાય એને, આ પણ વળ ખાય એને ખાવા દે, પણ એક છે, આપણે બધાને એક ખાવું જોઈએ. આપણે નોખા નોખા ભાગ્યા કરીએ આમ ને ફલાણો ફલાણો ફલાણો, ઈ જ્ઞાન એકચ્યુઅલી એમાં અમારે નહીં. અહીંયા નહીં સાહેબ, સામે છેડે ઓરિસ્સામાં, ઓરિસ્સામાં કોઈ આપણી દીકરી ઉપર કાંઈ ઘટના બને ને તો આ મને તમને હક ન થવું જોઈએ કે ત્યાં બન્યું છે કાંઈ અહીંયા આવીને ઊભું રહે, એમ વિચારવું પડશે. બાકી તમે નહીંતર તો આપણે શું એકચ્યુઅલી ત્યાં છે, અહીં તો કેદી ફૂગે, અહીંયા ફૂગી જાય વાર નહીં લાગે. તું જરીક ધ્યાન રાખ, ધર્મ આપણા ધર્મ ઉપર ચારે બાજુથી આક્રમણ થાય છે ને આપણે કટકા કટકા થતા રહીશું. એટલા માટે હું આ વાત કરું છું કે ભારતે બહુ આપ્યું છે, આજ પણ આપે છે. આપણી ગાય, આપણો ભેદ, આપણા ઉપર બધા દુનિયા સંશોધન કરી રહી છે, એ આપણને ખબર નથી. એટલા માટે આવા જ્યારે આવા પાઠશાળાઓ ચાલતી હોય ત્યાં આવી જાય તો આપણને વાઇબ્રેશનો મળે, એ બહુ મોટી વાત છે. એટલે આ ગીત યુવાનો માટે મેં લખ્યું, એટલે કડી કહું તમે કોણ છો, અંદરની તમારી શક્તિ જગાડો તો તમને ખબર પડે તમે કોણ છો. वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.